નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ વાગરા તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. ઉપરવાસમાંથી પાણીની આવક થતા નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, હાલ ડેમની સપાટી 120.62 મીટરે પહોંચી. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે આવેલ વિજય પેટ્રોલિયમ પંપ પર ઓછું ડીઝલ વિતરણ કરવામાં આવતું હોવાની ગ્રાહકોની ફરિયાદ. ઇનોવા ગાડીની 55 લિટરની ટાંકીમાં 58 લિટર ડીઝલ ભરાયું હોવાનું બિલ બનાવાયું. પેટ્રોલ પંપની ગેરરીતિ મુદ્દે મામલતદારને રજૂઆત કરાઈ. અંકલેશ્વર શહેર પોલીસે નવીનગરીમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે રોકડ રૂપિયા 11,000 સહિત ફોન મળી કુલ 16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતમાં શનિવારની સાંજે એકાએક વરસાદ તૂટી પડ્યો હતો, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લામાં પણ વરસાદ ખાબક્યો હતો. ધીમી ધારે શરૂ થયેલ વરસાદે રાત સુધીમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા સર્વત્ર જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ભરૂચ શહેરના ફૂજા, પાંચબત્તી, કસક સર્કલ તથા દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા, જ્યારે શહેરના રાજમાર્ગો બેટમાં ફેરવાઈ ગયા હતા. ત્યારે ભરૂચ જિલ્લામાં નોંધાયેલ સાર્વત્રિક વરસાદ પર એક નજર કરીએ તો આમોદમાં 2 ઇંચ, અંકલેશ્વરમાં 2 ઇંચ, ભરૂચમાં 3.5 ઇંચ, હાંસોટમાં 1, જંબુસરમાં 1 ઇંચ, નેત્રંગમાં 2, વાગરામાં 4 ઇંચ, વાલિયામાં 14 મિલીમીટર, તો ઝઘડિયામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો જિલ્લામાં સૌથી વધુ વાગરામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમની જળસપાટી 120.62 મીટરે પહોંચી. મધ્યપ્રદેશમાં સતત પડી રહેલ ભારે વરસાદને પગલે ઓમકારેશ્વર ડેમ અને ઇન્દિરા સાગર ડેમમાં પાણીની આવક સતત વધારો થઈ રહ્યો છે, જેને પગલે નર્મદા ડેમ સરદાર સરોવરમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ત્યારે શનિવારના રોજ ઉપરવાસમાંથી 40,341 ક્યુસેક પાણી છોડવામાં આવતા સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 120.62 મીટરે પહોંચી છે. દર એક દિવસે જળસપાટીમાં 22 સેન્ટીમીટર જેટલો વધારો નોંધાઈ રહ્યો છે. સરદાર સરોવરમાં લાઈવ સ્ટોરેજ 1203 MCM છે, ત્યારે સિંચાઈ માટે 6,000 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાં વરસાદ યથાવત રહેતા ડેમની સપાટીમાં વધારાની શક્યતા વર્તાઈ રહી છે. અંકલેશ્વર શહેર 3 રસ્તા સર્કલ પાસે આવેલ વિજય પેટ્રોલ પંપ પર ડીઝલનું ઓછું વિતરણ કરવામાં આવતું હોવાની મામલતદાર કચેરીએ લેખિતમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અંકલેશ્વરના જલારામનગરમાં રહેતા નિશિત મોદીએ ગત તારીખ 29 જૂનના રોજ અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ નજીક આવેલ વિજય પેટ્રોલિયમ પંપ પરથી ઇનોવા કારમાં ડીઝલ ભરાવા ગયા હતા. તે દરમિયાન પંપ સંચાલકે કાર ચાલક ઉતરે તે પહેલા જ કારમાં ડીઝલ ભરવાનું શરૂ કરી દીધું હતું. પંપના સંચાલકે 58 લિટર ડીઝલ ભરી દેતા નિશિત મોદીએ 55 લિટરની ટાંકીમાં કેવી રીતે 58 લિટર ડીઝલ આવે અને ગાડીમાં 10-12 લિટર ડીઝલ હતું તેમ છતાં કેવી રીતે ડીઝલ નાખ્યું તેમ જણાવતા પંપના સંચાલકે તેઓને ધકધમકી આપી હોવાના તેઓએ આક્ષેપ કરી આ અંગે મામલતદાર કચેરીએ રજૂઆત કરી છે અને ઓછું ડીઝલ આપી પ્રજા સાથે છેતરપિંડી કરતા પેટ્રોલ પંપના સંચાલક વિરુદ્ધ યોગ્ય તપાસ થાય તેવી માંગ કરવામાં આવી છે. આ માટે હું વિજલ પેટ્રોલ પંપ પર ગયો હતો અને વિજલ પેટ્રોલ પંપ પર ગયો ત્યાં પછી ગાડી મૂકી, ગાડીમાંથી ઉતરતા ઉતરું એ પહેલાં એ ભાઈ ડીઝલ નાખવાનું ચાલુ કરી દીધું અને મારી ગાડીમાં ડીઝલ નાખતા નાખવાનું ચાલુ કર્યું ત્યારે 55 લિટરની ટાંકી હતી અને 58 લિટર ડીઝલ ગયું. એ મેં એને સામે આર્ગ્યુમેન્ટ કર્યા, પૂછ્યું કે ભાઈ આ મારી 55 લિટરની ટાંકી છે તો 58 લિટર ડીઝલ કેવી રીતના જાય. તો એમણે મને ગેરવર્તનથી ગેરકાયદેસર મારી રીતે વર્તન કર્યું છે અને એવું બી કે મને એમને સામે એવો જવાબ આપ્યો કે તમારે જે કરવું એક્શન લેવો એ લઈ લો, જે છે તે આ છે. અને એ મેં મારા ફાધરને આવીને વાત કરી. અંકલેશ્વર શહેર પોલીસે GEB રોડ ઉપર આવેલ નવી નગરીમાંથી જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંકલેશ્વર શહેરના GEB રોડ ઉપર આવેલ નવી નગરીમાં કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 11,260 અને એક ફોન મળી કુલ રૂપિયા 16,000થી વધુના મુદ્દામાલ સાથે સલીમ હનીફ, ગુલામ મલેક સહિત અન્ય 5 જુગારીઓને ઝડપી પાડ્યા હતા, જ્યારે 84 ભાગોળના જમાઈ મહોલ્લામાં રહેતો એઝાઝ મલેક ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ભરૂચ શહેરમાં કોંગ્રેસના વિવિધ હોદ્દેદારોના રાજીનામાનો સિલસિલો બીજા દિવસે પણ યથાવત રહ્યો. ભરૂચ શહેર કોંગ્રેસ સમિતિ તથા માઇનોરિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્ટેશન રોડ સ્થિત કોંગ્રેસ કાર્યાલયથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. શનિવારે અચાનક મૌન રેલી રદ કરી નાખવામાં આવતા મુસ્લિમ આગેવાનો અને કાર્યકરોમાં તેના પ્રત્યાઘાતો પડ્યા હતા. સવારથી બપોર સુધી સોશિયલ મીડિયામાં રાજીનામાનો દોર ચાલ્યો હતો. સાંજ સુધીમાં માઇનોરિટી ડિપાર્ટમેન્ટના પ્રમુખ સહિત 11થી વધારે આગેવાનોએ
અને કાર્યકરોએ તેમના રાજીનામા શહેર પ્રમુખ તેજપ્રીત ચોકીને મોકલી આપ્યા હતા, જે બાદ વધુ 50થી વધુ હિન્દુ મુસ્લિમ આગેવાનોએ રાજીનામા આપી દીધા હોવાનું જાણવા મળ્યું છે. અને કોંગ્રેસ પોતાનું સ્ટેન્ડ ક્લિયર નહીં કરે તો વધુ આગેવાનો રાજીનામા આપે તેવી શક્યતા વર્તાઈ રહી છે. નમસ્કાર, મારું નામ છે અયુબ બાપુ, હું ભરૂચ શહેરનો માઇનોરિટી પ્રમુખ છું. ને જ્યારે ભારત દેશના લઘુમતી તથા અત્યાચાર થઈ રહેલા છે, ભરૂચ શહેરના જિલ્લાના કોંગ્રેસના સદંતર નિષ્ફળ ગયેલી છે, તેના લીધે લઘુમતી સેલ તરફથી તમામ હોદ્દે પરથી હું રાજીનામું આપું છું. તેમજ મારા ભરૂચ શહેરના ઉપપ્રમુખ છે, માઇનોરિટી અલગ છે, બીજી બી ઉપપ્રમુખ છે, મહામંત્રી છે, બધા મંત્રી છે, બધા લોકો મારી પાસે 60-70 માણસોનું લિસ્ટ છે. એવું નથી કે એક માણસનું છે, બધા તરફથી લોકો રાજીનામું આપે છે. 4/7/2019 રોજ રથયાત્રા પર જે હુમલો કરવામાં આવ્યો હતો, એ ઘટનાને ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા તંત્રને રજૂઆત કરી ઉચ્ચ અને જે ઘટનામાં આરોપીઓ હોય એમને એક કાયદાકીય કડક પગલાં ભરવા માટે અમે શહેર પ્રમુખને રજૂઆત કરી હતી, પણ પ્રમુખ દ્વારા તંત્રને કોઈ જાતની રજૂઆત નહીં કરવામાં આવી અને તંત્રને કાન દોડવામાં ના આવ્યું. ત્યારે અમે ગત તારીખ 6/7/2019 રોજ કોંગ્રેસના 11 સભ્યોએ રાજીનામા આપ્યા હોય, જે તમામે તમામ હોદ્દેદારો હોય, અને રાજીનામા આપ્યા બાદ ઘણા અમારા સમર્થકો દ્વારા અમને હજી સંપર્ક કરી આજ રોજ હજી જો અમારી લાગણીઓ અને માંગણીઓને સંતોષવામાં નહીં આવે અને તંત્રને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કોંગ્રેસ દ્વારા કરવામાં નહીં આવે તો હજી ઘણા લોકો અમારા સમર્થનમાં આજે રાજીનામા આપશે, જેમાં 5-7 લોકોની યાદી અમારી પાસે આવી ગઈ છે. જે અંગે કોંગ્રેસ સમિતિના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખને અમે જાણ કરેલી કે જે રીતે કાંકરીચાળો થયો છે અને હિન્દુ સમાજ પર જે પથ્થરમારો થયો છે, જો કોંગ્રેસ સર્વધર્મ સંભાવની નીતિ અપનાવતી હોય તો હિન્દુ સમાજ પર જે હુમલો થયો એને કડક શબ્દોમાં વખોડવું જોઈએ અને જે બી અસામાયિક તત્વો છે જેને ગુનો કર્યો છે એને એ ગુનેગારને સજા કડક થવી જોઈએ. જે સંદર્ભે અમે પ્રમુખશ્રીને અને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખને વારંવાર જાણ કરેલી છે, 48 કલાક ઉપર થવા છતાં કોંગ્રેસે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું નથી. તે સંજોગોમાં તેના સંદર્ભે શહેર કોંગ્રેસ સમિતિના હિન્દુ આગેવાનો દ્વારા રાજીનામા ગઈકાલે રાતે કોંગ્રેસ શહેર કોંગ્રેસ પ્રમુખને આપી દેવામાં આવેલા છે. સરદાર સરોવર નર્મદા ડેમની મુખ્ય કેનાલમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવતા ભરૂચ તાલુકાના ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવામાં મળ્યો. છેલ્લા ઘણા સમયથી ભરૂચ તાલુકાના ધરતીપુત્રો દ્વારા રાજ્ય સરકારને સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સિંચાઈ માટે પાણી છોડવાની માંગણી કરાઈ હતી. હાલ વાવણી કરવાનો સમય યોગ્ય હોય અને વરસાદ અનિયમિત છે ત્યારે સિંચાઈ માટેની પાણીની માંગણીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા પાણી છોડવાના નિર્ણયથી ખેડૂતો માટે આશીર્વાદરૂપ સમાન સમાચાર સાબિત થયા છે. ભરૂચ જિલ્લાના ખેડૂતો નર્મદા કેનાલમાં પાણી છોડાતા વાવણીની કામગીરીમાં જોતરાયા છે. અત્યારે સરકારશ્રીએ જે નર્મદા ડેમમાંથી 53 ક્યુસેક પાણી છોડ્યું છે તેનાથી અમારા ખેડૂતોને ઘણો ફાયદો થયેલ છે. જે વરસાદ ન પડવાના કારણે અમારો પાક સુકાતો હતો તેનાથી પાણી છોડવાથી અમને ઘણો ફાયદો થયેલ છે, માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. મારું નામ પટેલ ઇદ્રીસ ઇબ્રાહીમ માછવાળા છે અને હું ચાવડનો ખેડૂત છું. અને જે 5300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે એનાથી અમને બહુ રાહત છે અને વાવણી સારી રીતના થાય એવી અપેક્ષા છે. અને આગળ બી વરસાદના કારણે ખેતી જે નુકસાન થતું હતું એ અત્યારે પાણી છોડવાથી અમને ઘણો ફાયદો છે. શનિવારની રાત્રે ભરૂચ શહેરમાં ખાબકેલ ભારે વરસાદને પગલે કોન્વેન્ટ સ્કૂલ નજીક માર્ગ પર પડેલ ભૂવામાં એક કાર ફસાઈ હતી. ભરૂચ શહેરમાં શનિવારની સાંજે ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શહેરના મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા હતા ત્યારે ભરૂચ શહેરની કોન્વેન્ટ સ્કૂલ નજીક મુખ્ય માર્ગ પર વરસાદને કારણે પડેલ ભૂવામાં એક કાર ખાબકતા કાર ફસાઈ ગઈ હતી, જેને પગલે ટ્રાફિક જામની ક્ષણિક સ્થિતિ પણ સર્જાઈ હતી. મહામુસીબતે ક્રેનની મદદથી કારને બહાર કાઢી ટ્રાફિકને રાબેતા મુજબનો કરવામાં આવ્યો હતો. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ભરૂચ શહેરમાં 70મા વન મહોત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વૃક્ષારોપણનું આયોજન કરાયું હતું, જેમાં ધારાસભ્ય દુષ્યંત પટેલ આમંત્રિત મહેમાનોના હસ્તે વૃક્ષારોપણ કરાયું હતું. સદર કાર્યક્રમમાં ભાજપના જિલ્લા મંત્રી દિવ્યેશ પટેલ, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર તથા વન વિભાગના અધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. 70મા વન મહોત્સવ ને ધ્યાને લઈને અને આમ પણ ઋગુ ધરા કો કરદો હરા આવા એક સરસ સ્લોગનના અભિયાન હેઠળ ભરૂચ શહેરની અંદર જ્યાં જ્યાં વિસ્તારની અંદર આપણને જગ્યા મળી છે ત્યાં વૃક્ષારોપણનો કાર્યક્રમ આરંભ કર્યો છે.
ભોલાવ હોય, જાડેશ્વર હોય, મક્તમપુર હોય, આવા અનેક વિસ્તાર ગઈકાલે સિવિલ હોસ્પિટલની બહારના ભાગની અંદર જ્યાં જ્યાં જગ્યા મળે છે એ જગ્યાને મોટા વૃક્ષ ઉછેર કરવા છે અને એના ભાગરૂપે આજે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર નર્મદા ચેનલના ડિરેક્ટર માન્ય નરેશભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટી જિલ્લાના મંત્રી દિવ્યેશભાઈ, અનેક મિત્રો સાથે અહીંયા હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર વૃક્ષારોપણ આજે કરી રહ્યા છે. ભરૂચ શહેરમાં આવેલ સંસ્કાર ભારતી હોલ ખાતે પરેશ્મૃતિ સંગીતમય કાર્યક્રમ યોજાયો. ભરૂચની રૂમટા વિદ્યાલય સ્થિત સંસ્કાર ભારતી હોલ ખાતે પરેશ્મૃતિ 18 સંગીતમય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રવિન નાયક અને વૃંદ દ્વારા વિવિધ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. સદર સંગીતમય કાર્યક્રમનો સંગીત પ્રેમીઓએ લાભ લીધો હતો. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું. ભરૂચ શહેરના સ્ટેશન રોડ ઉપર આવેલ એમઆઈ પટેલ રોટરી યુથ સેન્ટર ખાતે પર્યાવરણને ધ્યાનમાં રાખીને રોટરી ક્લબ ઓફ ભરૂચના સભ્યો દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં સભ્યોએ 80 જેટલા વૃક્ષોનું વાવેતર કરી શહેરને હરિયાળું બનાવવાનો પ્રયાસ કર્યો હતો. સદર કાર્યક્રમમાં હેમંતભાઈ પટેલ, અનિશભાઈ પરેખ, મનીષ પોદ્દાર તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબના પ્રાંગણ ખાતે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લગભગ 80 જેટલા પ્લાન્ટ છે તેનું પ્લાન્ટેશન કરવામાં આવેલું છે. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આ વર્ષે 3060 વૃક્ષોનું પ્લાન્ટેશન કરવામાં આવશે, જેથી પર્યાવરણની સુરક્ષાના જે અમારા જે કામો છે તેને આગળ ધપાવી શકાય. અમે આ મુહિમ દ્વારા ભરૂચ જનતાને પણ અપીલ કરીએ છીએ કે આપ સૌ પણ આ ટ્રી પ્લાન્ટેશનના કાર્યમાં આગળ આવો. જ્યાં રોટરી ક્લબ ઓફ ભરૂચની જરૂરિયાત હોય, આપણને એમનો જે પણ સહયોગ જોઈતો હોય, રોટરી ક્લબ ઓફ ભરૂચ આપની સાથે હંમેશા આ કાર્યમાં તૈયાર છે. આપને ફરી એકવાર આ ટ્રી પ્લાન્ટેશનમાં રોટરી ક્લબ ભરૂચને સહયોગ આપવા માટે હું વિનંતી કરું છું. રવિવારના રોજ સમસ્ત વણિક વિકાસ સમાજ દ્વારા કારકિર્દી ઘડતર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. ભરૂચ શહેરમાં આવેલ રોટરી ક્લબ ઓફ ભરૂચના હોલ ખાતે સમસ્ત વણિક વિકાસ સમાજ દ્વારા કારકિર્દી સેમિનાર યોજાયો હતો, જેમાં વનરાજ સિઝાલાએ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન આપ્યું હતું. સદર સેમિનારમાં સમસ્ત વણિક વિકાસ સમાજના સભ્યો, રોટરી ક્લબના સભ્યો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીના સાગરદીપ એપાર્ટમેન્ટના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોના ચાંદીના ઘરેણા મળી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર જીઆઈડીસીની જલધારા ચોકડી વિસ્તારમાં આવેલ સાગરદીપ એપાર્ટમેન્ટના મકાન નંબર G-1માં રહેતા વિજયભાઈ વલ્લભભાઈ શેખડા પોતાનું મકાન બંધ કરી જીઆઈડીસીમાં નોકરી પર ગયા હતા. દરમિયાન તેઓના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી આગળના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ કરી કબાટમાં મૂકેલ સોના ચાંદીના દાગીના તેમજ સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. કબાટમાં મૂકેલ રોકડ રકમ 5,000થી વધુની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મકાન માલિકે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જ્યારે સવારે આવ્યો ત્યારે દરવાજો ને લોક ને બધું એમ જ પડેલું હતું. જ્યારે અંદર જઈને જોયું તો તેજુરી તૂટેલી છે અને રોકડ રકમ 25,000-30,000 રૂપિયા રોકડ ગઈ છે, બાકી તો કોઈ વસ્તુ ગઈ નથી. પોલીસ ફરિયાદ કરી છે? પોલીસ ફરિયાદ માટે ગયા હતા અમે લોકો, તો એ લોકો ત્યાં અત્યારે પેલા એ કંપનીમાં આગ લાગેલી છે, તો એના માટે એ લોકો ત્યાં ગયા છે. એટલે એ લોકોએ કીધું છે કે 10-11 વાગ્યા જેવા અમે આવશું. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલ ખાતે ફાધર્સ ડેની ઉજવણી કરાઈ. રવિવારના રોજ અંકલેશ્વર જીઆઈડીસીની સ્વામિનારાયણ ગુરુકુલ પબ્લિક સ્કૂલમાં ફાધર્સ ડેની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી ફાધર્સ ડેની ઉજવણી કરી હતી. સદર કાર્યક્રમમાં જય સ્વરૂપદાસજી મહારાજ, શાળાના ટ્રસ્ટી કિશોર પાનસુરિયા, આચાર્ય અમિતા શ્રીવાસ્તવ, હેમલતા શ્રીવાસ્તવ અને વાલીઓ તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો.
વાલિયા તાલુકાના દણસોલી ગામે ઘર બનાવવાની બાબતે રીસ રાખી એક ઇસેમ્બર કુહાડી વડે માથાના ભાગે હુમલો કરતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યારે હુમલો કરનાર ઇસમ ફરાર થઈ ગયો. પોલીસ સૂત્રે માહિતી મુજબ વાલિયાના દણસોલી ગામે રહેતા સોમા વસાવાએ દિનેશ પુનિયા વસાવાની બાજુમાં ઘર બનાવ્યું હતું, જે અંગેની દિનેશ વસાવાએ રીસ રાખી હતી. દરમિયાન દિનેશ વસાવા ઘર બાબતે ઉશ્કેરાઈ જઈ કુહાડી લઈને સોમા વસાવાના ઘરે જઈ બોલાચાલી કરી, ઝઘડો કરી અને ઉશ્કેરાઈ જઈને સોમા વસાવાના માથાના ભાગે કુહાડી વડે જીવલેણ હુમલો કરી ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ સોમા વસાવાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. બનાવની જાણ વાલિયા પોલીસને થતાં પોલીસે દોડી આવી દિનેશ વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ જિલ્લાના તમામ 9 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ, સૌથી વધુ વાગરા તાલુકામાં 4 ઇંચ વરસાદ નોંધાયો. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો, હાલ ડેમની સપાટી 120.62 મીટરે પહોંચી. અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ પાસે આવેલ વિજય પેટ્રોલિયમ પંપ પર ઓછું ડીઝલ વિતરણ કરવામાં આવતું હોવાની ગ્રાહકોની ફરિયાદ. ઇનોવા ગાડીની 55 લિટરની ટાંકીમાં 58 લિટર ડીઝલ ભરાયું હોવાનું બિલ બનાવાયું. પેટ્રોલ પંપની ગેરરીતિ મુદ્દે મામલતદારને રજૂઆત કરાઈ. અંકલેશ્વર શહેર પોલીસે નવીનગરીમાં જુગાર રમતા 6 જુગારીઓને ઝડપી પાડ્યા. પોલીસે રોકડ રૂપિયા 11,000 સહિત ફોન મળી કુલ 16,000થી વધુના મુદ્દામાલ કબજે કર્યો. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.